અંકલેશ્વર ખાતે આવેલ તાડફળિયા વિસ્તારમાં ભારતીય પત્રકાર સંઘ દ્વારા જરૂરિયાતમંદ ધોરણ 1-5ના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત તાડફળિયા વિસ્તારમાં ભારતીય પત્રકાર સંઘ દ્વારા જરૂરિયાતમંદ ધોરણ 1-5ના છાત્રોને ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યારના આશ્ચર્યજનક વૈજ્ઞાનિક સિદ્ધિઓના જમાનામાં મનુષ્યએ અદ્ભુત રોબોટનું સર્જન કર્યું છે, જે કદાચ માનવ કરતાં થોડી વધારે કુશળતાથી લગભગ બધા જ કાર્ય કરી શકે છે. પરંતુ વિજ્ઞાન આ રોબોટમાં માનવતાનો ગુણ તો ન જ નાખી શક્યો હોત. મનુષ્યની બીજી પ્રજાતિઓમાંથી જુદી પાડતી એકમાત્ર લાક્ષણિકતા એટલે માનવતા. માનવતા ધરાવતો દરેક માણસ પોતાની ક્ષમતા અને લાયકાત અનુસાર જરૂરિયાત દ્વારા યોગ્ય પાત્રને યથાશક્તિ મુજબ કરાતા કાર્યને આપણે દાન તરીકે જોઈએ છીએ. દાન અનેક પ્રકારે થઈ શકે, જેમ કે અન્નદાન, વસ્ત્રદાન, શ્રમદાન, વિદ્યાદાન વગેરે વગેરે. માનવીના જીવનના વિકાસમાં શિક્ષણનું અત્યંત મહત્ત્વ રહેલું છે. આજના કમરતોડ મોંઘવારીના યુગમાં મધ્યમ તથા ગરીબ વર્ગ જ્યાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી આર્થિક પરિસ્થિતિમાં પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે અને આવા આર્થિક રીતે મજબૂર વર્ગ શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુસર અંકલેશ્વર ખાતે આવેલ તાડફળિયાના વિસ્તારમાં જરૂરિયાતમંદ ધોરણ 1-5ના વિદ્યાર્થીઓ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે નાના ભૂલકાઓને બિસ્કીટ, નાના પાકીટ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા, ભારતીય પત્રકાર સંઘના જિલ્લા પ્રભારી અકબરભાઈ દિવાન, જિલ્લા પ્રમુખ વિરલભાઈ ગોહિલ, શબીરભાઈ મુસા, સાબિરભાઈ સૈયદ, મુખ્તિયારભાઈ જાદવભાઈ, શેખ હનીકભાઈ સૈયદ, બહાઉદ્દીન મંસૂરી શાહ, નવાજભાઈ, ઇમરાનભાઈ મિર્જા તેમજ સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે મીડિયા સાથે વાત કરતા જિલ્લા પ્રમુખ વિરલ ગોહિલે જણાવ્યું હતું કે આવનારા સમયમાં સંગઠન દ્વારા આવા સામાજિક કાર્યક્રમો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. ભારતીય પત્રકાર સંઘ દ્વારા પત્રકારત્વની સાથે સાથે વિવિધ સામાજિક કાર્યો પણ હાથ ધરવામાં આવે છે. ટૂંક જ સમય પહેલા ભરૂચમાં પણ સામાજિક કાર્ય કરવામાં આવ્યું હતું. આજે અંકલેશ્વર ખાતે તાડફળિયા વિસ્તારમાં વિરલભાઈ, પ્રમુખશ્રી, પ્રભારી અકબરભાઈ તેમજ સાબિરભાઈ અને સમગ્ર ભારતીય પત્રકાર સંઘના પત્રકારો દ્વારા તાડફળિયા વિસ્તારમાં નાના બાળકોને શિક્ષણ મળી રહે અને તેઓ શિક્ષણમાં આગળ વધે એ હેતુથી તમામ બાળકોને ડાયરાનું વિતરણ તેમજ એક બિસ્કિટનો પેકેટ આપી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે. ભારતીય પત્રકાર સંઘ દ્વારા આવી જ રીતના પત્રકારત્વની સાથે સાથે સામાજિક કાર્ય પણ તેઓ ખૂબ કરતા રહે અને ખૂબ પ્રગતિ કરે એવી હું એમને શુભેચ્છા પાઠવું છું તેમજ